हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, वरसाद पड़े ने એટલે ઘરના મોટા લોકો કહે કે તીખા અને ટેસ્ટી પુડલા ખાવા છે અને બાળકો કહે કે સેન્ડવિચ ખાવી છે। તો હવે આવી સિચ્યુએશનમાં એક સ્માર્ટ ગૃહિણીના મગજમાંથી નીકળે પુડલા અને સેન્ડવિચનું કોમ્બિનેશન, એટલે કે ચીઝ પુડલા સેન્ડવિચ, કે જેને ટોમેટો કેચઅપ અને કોથમીર ફુદીનાની લીલી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ સેન્ડવિચના એક ઇન્ડિયન વર્ઝન, એટલે કે ચીઝ પુડલા સેન્ડવિચની રેસિપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસિપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોકે કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ। ચીઝ પુડલા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પુડલા માટેના બેટરને પ્રિપેર કરી લઈએ, જેના માટે મેં અહીંયા એક મોટા મિક્સિંગ બાઉલમાં 1.5 કપ ચણાનો લોટ લીધો છે। ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન અજમાને હાથેથી વાટીને એડ કરી દેશું। પિંચ ઓફ હિંગ એડ કરી દેશું અને ફ્રેન્ડ્સ, બેટરમાં અજમા અને હિંગને એડ કરવાથી સેન્ડવિચ છે તે પચવામાં હળવી રહે છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દેશું, 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેશું, 1 નંગ લીલા મરચાંને બારીક સમારીને એડ કરી દેશું અને અરાઉન્ડ 2-3 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું અને આ બધી જ વસ્તુને પહેલાં સરસ રીતે મિક્સ કરી દેશું। ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈને એકદમ જાડું પણ નહીં ને એકદમ પતલું પણ નહીં, એટલે કે મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર પ્રિપેર કરી લેશું। તો પુડલા સેન્ડવિચ માટેનું બેટર તૈયાર છે, હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવી દઉં। જેના માટે મારે 1 કપમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી બચ્યું છે। તો હવે આ બેટરને ડીશથી કવર કરી અને 10 મિનિટ માટે આપણે તેને સેટ થવા માટે રાખી દેશું। અને 10 મિનિટ બાદ સેન્ડવિચ બનાવવા માટે તવાને આપણે પહેલાં મીડિયમ ગરમ કરી લેશું, ત્યારબાદ તેના પર આપણે થોડું ઓઇલ બ્રશ કરી દેશું અને હવે પ્રિપેર કરેલા બેટરમાં આપણે બ્રેડની સ્લાઇસને ડીપ કરી દેશું। અને ત્યારબાદ તેને તવા પર લઈ લેશું અને આ જ રીતે આપણે બીજી બ્રેડ સ્લાઇસને પણ બાજુમાં રાખી દેશું અને હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બ્રેડને આપણે નીચેની સાઈડ પરથી 2 મિનિટ જેવી શેકી લેશું। અને અરાઉન્ડ 2 મિનિટ જેવી બ્રેડ શેકાઈ જાય એટલે આપણે એક વખત ચેક કરી લઈએ। આપ જોઈ શકો છો બ્રેડ તવા પર ઇઝીલી આ રીતના છૂટી થઈ ગઈ છે। તો હવે આપણે તેને હળવા હાથે ટર્ન કરી દેશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડથી પણ બ્રેડને આપણે 2 મિનિટ જેવી શેકી લેશું। અને ફ્રેન્ડ્સ, બ્રેડને શેકતી વખતે આપણે ખાસ ધ્યાન રાખશું કે ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખવાની, જેથી કરીને ચણાનો લોટ છે તે કાચો ના રહી જાય। અને બીજી સાઈડ પર બ્રેડ 2 મિનિટ જેવી શેકાઈ જાય ત્યારબાદ આ ઉપરની સાઈડ પર આપણે થોડું બટર લગાવી દેશું અને બ્રેડને આપણે ટર્ન કરી દેશું। અને ફ્રેન્ડ, આ રીતના બટર લગાવીને આપણે બ્રેડને શેકીએ તો તેનું જે આઉટર લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય છે। અને ત્યારબાદ બંને બ્રેડ સ્લાઇસ પર આપણે ચીઝની સ્લાઇસ રાખી દેશું અને બ્રેડને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 1-2 મિનિટ જેવી શેકી લેશું અને અહીંયા ચીઝ સ્લાઇસને બદલે તમે ચીઝને ગ્રેટ કરીને પણ યુઝ લઈ શકો છો।
અને અરાઉન્ડ એક મિનિટ જેવું શેકાયા બાદ આપ જોઈ શકો છો ચીઝ છે તે થોડું મેલ્ટ થવા લાગ્યું છે. તો હવે એક બ્રેડની સ્લાઇસને આપણે બીજી બ્રેડ સ્લાઇસ પર રાખી દઈશું. અને ચીઝ પુડલા સેન્ડવિચ તૈયાર છે, કટ કરી અને તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ખૂબ જ ઇઝીલી બની જતી ચીઝ પુડલા સેન્ડવિચ. તો આ પુડલા સેન્ડવિચની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.